નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડીમાં દાખલા નંબર 20. કોઈ વસ્તુ એક્સના એક્સ એકમ બનાવવા માટે થતા ખર્ચનું વિધેય સી 50 + 2x + √x હોય તો 100 એકમના ઉત્પાદન માટે સીમાંત ખર્ચ શોધો અને તેનું અર્થઘટન કરો. જો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે દાખલા નંબર 19 શીખ્યા, એના જેવો જ રકમ છે એ આપી છે કે આપણને વિધેય આપ્યો છે કે ખર્ચનો વિધેય સી આપ્યો. આ ખર્ચનો વિધેય એટલે ઉત્પાદન ખર્ચ જ છે. સી બરાબર 50 + 2x + √x. અને આગળ આપણને કહ્યું સીમાંત ખર્ચ શોધો અને તેનું અર્થઘટન કરો. સીમાંત ખર્ચ એટલે ડીસીના છેદમાં ડીએક્સ. પહેલાં આ મેળવીશું. અને ઉત્પાદિત એકમો યાદ રાખજો, કેટલા એકમ આપ્યા છે. સો આની આપણે ગણતરીમાં જરૂર પડશે. સી બરાબર, પહેલાં આપણે આ વર્ગમૂળને દૂર કરીશું. 50 + 2x + 1/2. સીમાંત ખર્ચ મેળવવા માટે સીમાંત ખર્ચ ડીસીના છેદમાં ડીએક્સ એટલે કે ડીના છેદમાં ડીએક્સ અને સી વિધેયનું વિકલિત 50 + 2x + 1/2. જો વિદ્યાર્થી મિત્રો, ખાસ થિયરી જોવાની બાકી હોય એ અગાઉના થિયરીના વિડીયોની મદદ લેશે, જેથી કરીને સીમાંત ખર્ચ શું છે, આમદની ખર્ચ શું છે, આ દરેક શબ્દનો તમને ખ્યાલ આવી જશે. આનું વિકલિત કરવા માટે 50 અચળ પદ છે એટલે વિકલિત 0, 2xનું વિકલિત 2 + 1/2, n·a·n−1 (n-1) − 1 0 લખતા નથી, 2 + 1/2 × 2 × 1/2 માંથી −1 જાય એટલે કે −1/2 મળ્યો. આ ઘાત માઇનસ મળી, આને પ્લસ કરવી પડે. 2 + 1/2 × 2 x છે એ આખું પદ નીચે આવી જશે. 2x·1/2 x છે એને તમે વર્ગમૂળમાં પણ ફેરવી શકો. 2 + 1/2 √x આ કિંમત મળી DC·dx. આનો મતલબ થાય આ મળ્યું તમને સીમાંત ખર્ચ. હવે આપણને ઉત્પાદનનું કહે છે કે તો કેટલા એકમનું ઉત્પાદન કીધું, તો કે 100. કે x = 100 હોય તો x = 100 મૂકીએ તો DC·dx = 2 + 1/√x 100. 2 + 1 = 10. 2 + 1 = 10 × 20. લસા લ્યો, 20 × 2 = 40. 40 + 1/20 = 41·20. આનું સાદુરૂપ આપો એટલે 2.05 મળશે. અને એમ ન કરવું હોય તો અહીંથી પણ સાદુરૂપ છે એ આપી શકાય છે. એની બીજી રીત આગળ બતાવું છું. અહીંયા 2.05 એટલે અર્થઘટન એટલું કરી શકાય કે 101માં એકમના ઉત્પાદન માટે ખર્ચ કેટલો થશે, તો કે 2.05 ખર્ચ થશે. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક્સની કિંમત મૂકતા આપણને ખબર પડી કે 101મું ઉત્પાદન કરે તો એના માટેનો ખર્ચ કેટલો થઈ જાય છે, 2.0